नमस्कार, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું મનીષા રાશિ ભવિષ્ય અંગે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મુકુંદભાઈ. મુકુંદભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ધન્યવાદ. સૌથી પહેલા આજનું પંચાંગ જાણવા માંગુ છું. લંબોદર નમસ્તુભ્યમ સતતમ બોધક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દર્શક મિત્રો, રાશિ મંડળની અંદર, આકાશ મંડળની અંદર નવ ગ્રહોનું ભ્રમણ ચાલી રહ્યું છે. જ્યારે જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય ત્યારે અલગ અલગ રાશિ ઉપર, અલગ અલગ દેશ અને દુનિયા ઉપર પોતે અલગ અલગ અસર કરતું હોય છે. જ્યારે ભગવાનનો પણ જન્મ થતો હોય છે ત્યારે પણ રાશિ મંડળ એક થવા માટે કે ભાઈ ઉચ્ચના ગ્રહો, સારા ગ્રહો પ્રાપ્ત થાય એ આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન રામચંદ્રનો જન્મ થયો ત્યારે પણ આ વસ્તુ થઈ, અને કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે પણ રોહિણી નક્ષત્રની અંદર એનો બોન્ડ થયો, એટલે કે સારું નક્ષત્ર આ બધી વસ્તુ લેવાતી હોય છે. એવી જ રીતે આજે મંગળનું રાશિ પરિવર્તન જે ગઈકાલે થયું, અલગ અલગ રાશિ ઉપર કઈ રીતે અસર કરે એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. પણ પ્રથમ લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ કરી અને જોવા જઈએ તો આજે નક્ષત્ર ચાલી રહ્યું છે આદરા. મિથુન રાશિની અંદર બારે બાર રાશિઓનું જે ભવિષ્ય કથન કહેવામાં આવશે એ ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. જેઠ મહિનાની શુક્લ પક્ષની આજે ત્રીજ બની રહી છે, એટલે આજના દિવસની અંદર જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, આજના દિન વિશેષ વિશે માહિતી આપશો. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર ખાસ કરીને આપણે જોવા જઈએ તો મંગળના રાશિ પરિવર્તન વિશે આજે આપણે વાત કરવાની છે. મંગળ રાશિ મંડળની અંદર ખાસ કરી અને નવ ગ્રહોનું જે ભ્રમણ ચાલતું હોય છે એની અંદર નવ ગ્રહો અને બાર રાશિ, 27 નક્ષત્ર, યોગ અને કરણ આ બધા ઉપર દરેક વ્યક્તિનું ભવિષ્ય કહેવામાં આવતું હોય છે. ગોચરના ગ્રહો, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા આ બધી વસ્તુઓનો ડીપલી અભ્યાસ કરવામાં આવતો હોય છે. એવી જ રીતે રાશિ મંડળનો એક ગ્રહ છે જેને આપણે મંગળ તરીકે ઓળખીએ છીએ. જ્યોતિષ શાસ્ત્રની અંદર મંગળને બહુ શક્તિશાળી ગ્રહ કહેવામાં આવ્યો છે. અંગારક છે, પોતે તેજ છે, સાહસનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે, ઉગ્રતાનો કારક ગ્રહ છે, આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે, ઉર્જાનો કારક ગ્રહ છે. અને આ મંગળનો સીધો સંબંધ માણસના સ્વભાવ ઉપર પડે છે. જ્યારે પણ મંગળનું રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે માણસના સ્વભાવની અંદર અનેક જાતના ચેન્જીસ આવતા હોય છે. માણસના સ્વભાવની અંદર વૃદ્ધિ થતી હોય, નાણાકીય આવક અને જાવકનું પ્રમાણ સવિશેષ માત્રામાં જોવા મળતું હોય છે. આ બધી વસ્તુઓનો ડીપલી અભ્યાસ મંગળના રાશિ પરિવર્તનની અંદર કરવામાં આવતો હોય છે. તો આજે આપણે ખાસ કરીને એ વિષય ઉપર ચર્ચા કરવાની છે કે મંગળનું જે વૃષભ રાશિની અંદરથી મિથુન રાશિની અંદર પરિભ્રમણ થઈ રહ્યું છે, એ પરિભ્રમણ જે ગઈકાલે 1:35 મંગળ પોતાનું રાશિ પરિવર્તન થયું એ દરેક રાશિ ઉપર, કારણ કે જુલાઈ મહિના સુધી રહેશે, તે દરેક રાશિ ઉપર કઈ રીતે અસર કરશે, દૈનિક રાશિ ભવિષ્યની સાથે દરેક રાશિ ઉપર આ મંગળનું રાશિ પરિવર્તન આપણે જોઈશું, અને દરેક રાશિને લાભ અને નુકસાન, અને નુકસાન તો એના ઉપાયો શું એ વિષય ઉપર આપણે આગળ વાત કરીશું. જય ગણેશ. મુકુંદભાઈ કોલર જોડાઈ ગયા છે અમરેલી થી, આપણી સાથે અરવિંદભાઈ જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપનો સવાલ શું છે? હેલો હેલો અરવિંદભાઈ, જય ગણેશ. જય ગણેશ ગુરુજી, જય ગણેશ. મારું જન્મ તારીખ છે 25 ઓક્ટોબર 1958. જન્મનો સમય? જન્મનો સમય છે સવારે 6 થી 7:30 ના વચ્ચેનો છે. પાકો સમય ખબર નહીં પણ એ પ્રમાણે છે. અને દેવ આપણે ધનતેરસ નો જન્મ છે મારો. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે પાદરસિંગા. શું પૂછવાનું હતું? મારે આર્થિક સ્થિતિ બહુ નબળી છે ગુરુજી, અને હું ખેતી કરું છું અને માથે કર્જો બહુ થઈ ગયો છે, જમીન વેચવા કાઢી છે, એ પણ નથી કઈ પૈસાથી કઈ થતું નથી, એવું બહુ પ્રોબ્લેમ છે. જો ખાસ કરીને અરવિંદભાઈ, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર લાભસ્થાન, ધનસ્થાન આ જોવામાં આવતું હોય, જ્યારે કર્જ વ્યક્તિને તો વધારે પડતું સતાવતો હોય અને કર્જનું પ્રમાણ સવિશેષ માત્રાની અંદર રહેતું હોય તો મંગળ જોવો ખાસ આવશ્યક હોય છે. તમારા જન્માક્ષરની અંદર 1.5 કલાકનો ડિફરન્સ આવી રહ્યો છે, કારણ કે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર ટાઈમ એ મહત્વનો હોય છે. પરંતુ આપણે તમારી ચંદ્ર કુંડલી મુજબ જોવા જઈએ તો વૃષભ રાશિની અંદર મંગળનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમારી આર્થિક પરિસ્થિતિને છેલ્લા 5 વર્ષથી મુશ્કેલીમાં મૂકી દીધી હોય,
આ મંગળનું રાશિ પરિવર્તન નાણાકીય નુકસાનનો ભોગ બનાવે, આર્થિક સમસ્યા સર્જાવે અને કૌટુંબિક પ્રોબ્લેમ્સો ક્રિએટ કરે. મંગળવારે મસૂરની દાળ ગાયને આપવાની, રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને કોઈ પણ સારા બ્રાહ્મણ પાસે આપ ચંદ્ર કેતુના ગ્રહણ યોગનું વિધાન કરાવી લેજો. અવશ્ય આપની નાણાકીય પરિસ્થિતિ સારી થશે અને સારામાં સારો લાભ પણ પ્રાપ્ત થશે. જય ગણેશ. મુકુદભાઈ, અન્ય કોલર જેતપુરથી સુનિતાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. સુનિતાબેન, આપનો સવાલ શું છે? મારે મારા ભાઈના લગ્ન વિશે પૂછવાનું છે. જી, એની જન્મ તારીખ છે 1/6/1993. આપના ભાઈનું નામ કઈ પાડ્યું છે? પ્રદીપ. હા, એનો જન્મનો સમય? એક એનો જન્મનો સમય સવારે 11:30. અને જન્મનું સ્થળ? જેતપુર. શું પૂછવાનું હતું બેન? એના લગ્ન વિશે. જો કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર ની અંદર ચતુર્થ, દ્વિતીય અને સપ્તમ સ્થાન ઉપરથી દાંપત્ય જીવનને લગતી સમસ્યા, દાંપત્ય જીવનની અંદર લાભ થશે, નુકસાન જશે, અથવા લગ્ન કઈ છોકરી હારે થશે, કેવા છોકરા હારે થશે અને લગ્ન ક્યારે થશે, આ બધી વસ્તુઓનો ડીપલી અભ્યાસ લગ્ન અને નવમાસ કુંડલી ઉપરથી કરવામાં આવતો હોય છે. તમારા બ્રધરની જન્મ કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ અને સુખ સ્થાનની અંદર રાહુ મહારાજનું ભ્રમણ છે. નવમાંશ કુંડલી પણ જોવા જઈએ તો નવમાંશ કુંડલીમાં સપ્તમાધિપતિ શુક્ર પોતે ગુરુની સાથે છે અને અત્યારે ઓલરેડી મહાદશાયને ગુરુમાં બુધની ચાલી રહી છે. આગામી સમયની અંદર તુલા રાશિની અંદર ગુરુનું ભ્રમણ 15 જુલાઈ પછી અવશ્ય આપના બ્રધરના લગ્ન માટે પ્રયત્ન કરશો તો સફળતા મળશે. લગ્ન માટે ચંદ્ર અને ગુરુ બે ગ્રહ બળવાન હોવા જરૂરી છે, જેના લીધે લગ્નની સુખાકારી સારી પ્રાપ્ત થાય. દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાનો અથવા ગુરુવારે ચણાની દાળ ગાયને આપવાની, એનાથી પણ સારો લાભ મળે અને સોમવારે ભગવાન શિવની ઉપાસના કરવાથી સારી કન્યા સાથે લગ્ન થશે અને જુલાઈ મહિના પછી અવશ્ય એમના લગ્ન માટેનો યોગ ખુલી જશે અને સારો લાભ પણ પ્રાપ્ત થશે. જય ગણેશ. મુકુંદભાઈ, રાજકોટથી અંકિતા જોડાઈ ગયા છે આપની સાથે. અંકિતા, આપનો સવાલ શું છે? અરે પણ અંકિતા બેન, જરાક તમારું મોઢું છે ને એ તમારા મોબાઈલ અથવા ફોન ની પાસે રાખો, આપનો અવાજ નથી આવતો. હેલો, જય ગણેશ. જય ગણેશ. 29/12/87 સવારે 9:15. જન્મનો 9:15 અને જન્મનું સ્થળ? જુનાગઢ. જુનાગઢ. શું પૂછવાનું હતું? મહેન્દ્રભાઈ, ઓલા મુકુંદભાઈ, મારા સમયમાં બહુ બધી રૂકાવટો આવે છે અને કેટલી જગ્યાએ બધું જોઈએ તો આના આના થાય છે, તો એનું કારણ અને તો કેટલા સમયમાં થશે, કઈ દિશામાં કેવું પાત્ર મળશે, અને નાણાકીયની વિધિ કરાવેલી છે. જુઓ, તમારા જન્માક્ષર ની અંદર સૂર્ય શનિ નો સંઘર્ષ યોગ અને ગુરુ રાહુ નો વિપ્રચાંડાલ યોગ બની રહ્યો છે. સપ્તમાધિપતિ ચંદ્ર પોતે સુખસ્થાન ની અંદર બિરાજમાન છે. અત્યારે સૂર્યમાં શુક્રની મહાદશા ચાલી રહી છે. ખાસ કરીને જ્યારે ગોચર ની અંદર, કારણ કે ગોચરના ગ્રહો બહુ મહત્વના હોય છે, ગોચર ની અંદર તુલા રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ, ક્યાંક ને ક્યાંક તમારા જન્માક્ષર મુજબ તમે જે મને આ પાત્ર નથી ગમતું, આ પાત્ર ગમે છે, એટલે કે જે માણસની અંદર એક પોતાને મહત્વકાંક્ષા જે મેળવવાની હોય છે, એટલે થોડી ઘણી મહત્વકાંક્ષાને તમે ત્યજી દેજો. કારણ કે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, એટલા માટે પાત્ર તમને સારું મળશે, પરંતુ લેટ ગો ની પરિસ્થિતિ તમારે અપનાવવી પડશે. આગામી ઓગસ્ટ મહિના પછી અવશ્ય આપનો લગ્ન યોગ ખુલી રહ્યો છે. એક સૂતરનો દોરો સફેદ કલરનો લઈ હળદરની અંદર તમારે એને બોળી તમારી હાઈટ જેટલો દોરો લેવાનો અને નિત્યને માટે તમારી પાસે તમે એને રાખશો તો પણ સારી સફળતા મળશે. અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો દર ગુરુવારે પાઠ કરવાથી તમારું દાંપત્ય જીવન સારું રહેશે. આગામી સમય જુલાઈ મહિનાથી ફેબ્રુઆરી મહિનાની આજુબાજુ આપના લગ્ન અવશ્ય થઈ જશે. જય ગણેશ. મુગુનભાઈ, અન્ય કોલર જોડાઈ ગયા છે. બનાસકાંઠાથી અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ, આપનો સવાલ શું છે? હેલો. જી જી અનિલભાઈ. હેલો, સવાલ જણાવો. અનિલભાઈ બોલું, બસો વડગામ બનાસકોટાથી. જી, મારો સવાલ છે, મારી જન્મ તારીખ છે 1/12/1971. જન્મસ્થળ બસો બનાસકોટા. અને જન્મનો સમય? જન્મનો સમય સવારે 9:20 આસપાસ. શું પૂછવાનું હતું? મારે પૂછવાનું હતું કે મેં નવું મકાન લીધું છે લોન પર. લોન થઈ ગઈ છે, મેસેજ આવી ગયો છે, ક્યારે મળવા પાત્ર, મને ક્યારે મળશે રહેવા માટે? એટલે કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું કે નથી થઈ ગયું? કન્સ્ટ્રક્શન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હા, પણ હાઉસિંગ સોસાયટી છે, એટલે ક્યારે મને મળે છે એ જોવું છે. હાઉસિંગ સોસાયટી નો મામલો સરકાર પાસે હોય,
પરંતુ તમારા મકાન માટેના અત્યારે યોગો છે ઓલરેડી ચાલુ થઈ રહ્યા છે, કારણ કે મંગળ મિથુન રાશિની અંદર પ્રવેશ કરી ગયો છે. અત્યારે જોવા જઈએ તો મંગળ મહારાજ સપ્તમ સ્થાનની અંદર ઓલરેડી તમારા જન્માક્ષરની અંદર ચાલુ થઈ ગયા છે, એટલે કે આગામી સમયની અંદર અવશ્ય આપનો મકાન માટેનો યોગ છે, કોઈ સારા મકાન માટે સ્થળાંતર કરી શકો અને સારો લાભ પણ મેળવી શકો. જ્યારે રાહુ મહારાજ પોતે કર્ક રાશિની અંદર આવશે એટલે કે ઓગસ્ટ મહિના પછી આપને મકાનનો સારામાં સારો યોગ બની શકે અને સ્થળાંતર આપ કરી શકો. જય ગણેશ. મુકુંદભાઈ જામનગર થી જસવંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જસવંતભાઈ આપનો સવાલ શું છે? મારો સવાલ છે સાહેબ, મારે તમે રિટાયર થઈ ગયો છો, તો હવે મતલબ ઘરનું મકાન લેવાનું છે અને ગાડી ફોર વ્હીલ લેવાનું છે, તો યોગ છે કે નહીં જોઈ જવાનું. પણ એના માટે જન્મ તારીખ સમય અને સ્થળ જોશે ને મારા પ્રભુ? હા, તો જન્મ તારીખ છે 3/2/54 અને રાજકોટ જિલ્લો. જન્મનો સમય? જન્મનો સમય 3:00 PM. રાજકોટ જિલ્લાનું કયું ગામ? જુઓ, તમારા જન્માક્ષર ની અંદર પ્રથમ સ્થાન ની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે અને ઉચ્ચ નો શનિ છે, એટલે ઓલરેડી આપનો મકાન નો યોગ, વાહન નો યોગ બહુ સારો બની રહ્યો છે. આપે આપના જીવન ની અંદર ઘણો બધો સંઘર્ષ કર્યો છે, સંઘર્ષ કરીને આપ આગળ આવ્યા છો. આગામી સમય તમારા માટે ઉત્તમ માં ઉત્તમ છે, કારણ કે ધનસ્થાન ની અંદર રાહુ મહારાજ નું ભ્રમણ આવી જશે. ધનસ્થાન ની અંદર રાહુ મહારાજ નું ભ્રમણ, પરંતુ તુલા ની અંદર ગુરુ એટલે કે શનિ ઉપર ગુરુ નું ભ્રમણ તમને અવશ્ય સારામાં સારો લાભ અપાવડાવશે, એટલે કે આગામી સમય તમારા માટે સુંદર મજાનો છે. 2018ની સાલની અંદર આપનો મકાન અને વાહન આ બંનેનો યોગ બની રહ્યો છે, પ્રયત્ન કરજો, અવશ્ય આપને સફળતા મળશે. સૂર્ય ચંદ્ર સાથે હોવાના લીધે 14 અમાસ અથવા એકમનો આપનો બોન હોય એની શાંતિ અવશ્ય કરાવીને રોજ સવારે સૂર્યને હળદરવાળું જળ ચડાવજો, અવશ્ય આપને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. જય ગણેશ. મુકુંદભાઈ અમદાવાદથી ભારતીબેન જોડાઈ ગયા છે આપની સાથે. ભારતીબેન આપનો સવાલ શું છે? હેલો, જય ગણેશ. મુકુંદભાઈ, જય ગણેશ. જન્મ તારીખ છે 18/6/99, જન્મ સમય બપોરે 3:30 વાગે અને સમય છે બપોરે, સ્થળ છે અમદાવાદ. શું પૂછવાનું હતું બેન? એટલે એને અત્યારે ડિપ્લોમા પેટો કેમિકલમાં છે, એટલે એનો આગળ અભ્યાસ કેવો રહેશે અને ભણવામાં એને ડિપ્લોમા પછી ડિગ્રી કરવી કે ના કરવી, આગળ નોકરીના યોગ કેવા છે અને સરકારી નોકરીના યોગ છે કે નહીં? જુઓ, એમના જન્માક્ષર ની અંદર તુલા રાશિની અંદર મંગળનું ભ્રમણ પ્રથમ સ્થાન ની અંદર ચાલી રહ્યું છે અને કર્મસ્થાન ની અંદર શુક્ર અને રાહુ છે. સંઘર્ષ કરવા છતાં અમુક સમયાંતરે એને ફળ ઓછું મળે, વાણી ઉપર આનો પ્રભાવ બહુ જ સારો છે. ઓલરેડી ડિગ્રી કરવાથી આપને સારામાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે અને પોતે આગળ વધી શકશે. ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરવાના રહેશે, ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરશે તો અવશ્ય આગળ જતા 90-99% સફળતાઓ આને પ્રાપ્ત થશે. ગુરુ શનિ નો આધ્યાત્મિક યોગ સુંદર મજાનો બની રહ્યો છે. બુધવારે ભગવાન શિવ ઉપર દૂધ ચડાવવું આવશ્યક રહેશે અને પોતાના માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની કોઈ પણ વસ્તુ ધારણ કરવાથી અવશ્ય આને સારામાં સારા લાભની તકો સર્જાઈ શકશે. જય ગણેશ. મુકુંદભાઈ જોડાયેલા રહેશો, અન્ય કોલરના જવાબ આપીશું સવાલોના અને આ સાથે જ તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે જોઈશું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાય એક બ્રેક માટે. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મુકુંદભાઈ ચર્ચામાં જોડાઈ ગયા છે. મુકુંદભાઈ, પ્રથમ 6 રાશિ મેષ થી કન્યા રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, જ્યારે મંગળનું રાશિમાં પરિવર્તન થઈ રહ્યું છે? દર્શક મિત્રો, ખાસ કરીને આપણે 12 રાશિઓની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મંગળનું રાશિ પરિવર્તન અલગ અલગ રાશિ ઉપર કઈ રીતે અસર કરશે આપણે રાશિવાઇઝ જોવાનું છે. તો આજના દિવસની અંદર અને મંગળનું રાશિ પરિવર્તન એક મહિના સુધી કઈ રીતે અસર કરે એ વિષય ઉપર વાત કરીએ. તો જે મેષ રાશિ કે જેના અક્ષર છે અલ અને ઈ, જેનો સ્વામી બને છે મંગળ, મેષ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર ખોટા ખર્ચાઓથી બચવું અત્યંત આવશ્યક રહેશે. અણધાર્યા ખર્ચ આપને વધી શકે છે. આજના દિવસની અંદર તમારે તમારા મિત્રો સાથે મતભેદ રહી શકે છે. ભગવાન શિવની ઉપાસના કરવી તમારા માટે સારું રહેશે. જ્યારે મંગળનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે સાહસ ઉત્પન્ન કરાવડાવશે. મેષ રાશિના જાતકો માટે અનેક જાતના ફેસલા તમારા ઉપર થઈ શકે. યાત્રા પ્રવાસનો સુંદર મજાનો યોગ આ એક માસ દરમિયાન એટલે કે જુલાઈ મહિના સુધી આપને બની શકે. સારો લાભ મંગળના રાશિ પરિવર્તનની અંદર આપને જોઈતો હોય તો
હનુમાનજી ના મંદિરે તમારે સરસવ નું તેલ અને કાળા હળદર પણ કરવાના, હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો, અવશ્ય આપને લાભ મળશે. હવે આપણે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર. આવા વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર વડીલોનો ઉત્તમમાં ઉત્તમ સહયોગ પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર તમે તમારી વાણીને મધુર બનાવો, વાણી દ્વારા તમારા કાર્ય સિદ્ધ કરવા માટેની ઉત્તમ તકો છે, એટલે કે વાણી દ્વારા કાર્ય સિદ્ધિ થઈ શકે છે. સારો લાભ જોતો હોય તો ગૌ માતાને ઘાસ અર્પણ કરો, આજનો દિવસ આપનો ઉત્તમમાં ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, વૃષભ રાશિને મંગળનું રાશિ પરિવર્તન, મંગળ જે મિથુન રાશિની અંદર વૃષભમાંથી નીકળી અને મિથુનની અંદર આવ્યા, એ મંગળનું રાશિ પરિભ્રમણ ખાસ કરીને ધનને સંચય કરવા માટે ઉત્તમમાં ઉત્તમ તકો સર્જાતી જણાશે. આ સમયની અંદર તમારે વિદેશ સંબંધી લાભ પણ તમને સારા પ્રાપ્ત થઈ શકે છે. જે લોકોના લગ્ન થયા છે એને સસુરાલ પક્ષ તરફથી સારામાં સારો લાભ મળી શકે. વ્યવસાય અને નોકરીની અંદર જો વૃષભ રાશિના જાતકોને સારો લાભ જોઈતો હોય તો આ સમયગાળા દરમિયાન તમારા ભાઈ ભાંડુઓની સેવા કરો, અવશ્ય આપને સારામાં સારો લાભ મળશે. હવે આપણે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ઘ, જેનો સ્વામી બને છે બુધ. આવા મિથુન રાશિના જાતકો માટે આજના દિવસની અંદર ધંધાકીય યોજનાઓ માટેનો ઉત્તમ ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર તમે કામકાજની અંદર રાહત અનુભવી શકશો અને સારો લાભ પણ પ્રાપ્ત કરી શકશો. ભગવાન શિવની આરાધના કરવી તમારા માટે આજના દિવસ માટે ઉત્તમમાં ઉત્તમ છે. મંગળનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો બહુ જ પ્રભાવશાળી રહેશે. કારણ કે તમારી રાશિની અંદર જ આ મંગળનું રાશિ પરિભ્રમણ થશે, તમારામાં એક ક્રોધ ઉત્પન્ન વધારે થશે, જિદ્દીપણું આવી જશે. એટલા માટે તમારે તમારા માઇન્ડ ઉપર કાબુ રાખવું અત્યંત આવશ્યક છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું, કારણ કે મંગળ લોહીનો કારક ગ્રહ છે. લોહી સંબંધી બીમારી, લોહી સંબંધી સમસ્યાઓ મંગળ જ ઉત્પન્ન કરતો હોય છે, માટે તમારે ખાસ આ સમયે ધ્યાન રાખવું આવશ્યક રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપને મંગળની તકલીફોમાંથી રાહત મળશે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ ચોથી રાશિ, જેને આપણે કર્ક રાશિ તરીકે ઓળખીએ છીએ. કર્ક રાશિના અક્ષર છે હ અને ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર. આવા કર્ક રાશિના જાતકો માટે આજના દિવસની અંદર સરકારી કામકાજની અંદર સારામાં સારો લાભ મળતો જણાશે. કોર્ટ કચેરીને લગતા કાર્ય હોય તો એ કાર્ય માટે તમે આવતીકાલનું જે આયોજન કરતા હોય, આયોજનની અંદર થોડી ઘણી સાવચેતી રાખવી અત્યંત આવશ્યક રહેશે. સારો લાભ જોઈતો હોય તો આજના દિવસની અંદર નાના નાના ભૂલકાઓને ચોકલેટ અર્પણ કરો, આપનો દિવસ અવશ્ય સારો રહેશે. દર્શક મિત્રો, ખાસ કરીને મંગળનું રાશિ પરિભ્રમણ કર્ક રાશિના જાતકો માટે અનેક જાતની શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે છે. આ લોકોને રોગ થવાની, નીંદર ન આવવાની, આવી અનેક જાતની સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ભગવાન શિવના મંદિરે રોજને માટે દૂધ અર્પણ કરો, તમારી આ સમસ્યા દૂર થશે અને સારામાં સારો લાભ પણ પ્રાપ્ત થશે. હવે આપણે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક પાસું મજબૂત બનતું જણાશે. નાણાકીય સફળતા તમને સારામાં સારી પ્રાપ્ત થઈ શકે, પરંતુ આપના ખાન અને પાન ઉપર કાળજી રાખવી જરૂરી છે. ઉતાવળિયા નિર્ણયો લેવા પણ હિતાવહ નથી. સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવની આરાધના તમારા માટે ઉત્તમમાં ઉત્તમ રહેશે. મંગળનું રાશિ પરિભ્રમણ તમારા 11મા સ્થાનની અંદર થઈ રહ્યું છે, એટલા માટે તમને આ 1.5 મહિના સુધી સારામાં સારો નાણાકીય લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ સમયની અંદર અનેક જાતની સફળતાઓ તમને પ્રાપ્ત થઈ શકે, પરંતુ આ સમયની અંદર થોડી ઘણી બેચેની રહી શકે, મગજ ઉપર કાબુ રાખવો જરૂરી છે. સારો લાભ જોઈતો હોય તો હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરજો, આપને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. હવે આપણે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પ અને હણ, જેનો સ્વામી બને છે બુધ. આવા કન્યા રાશિના જાતકો માટે પરિવારજનોનો આજના દિવસની અંદર સહયોગ પ્રાપ્ત થતો જણાશે. આનંદ ઉત્સાહમય દિવસ રહેતો જણાશે. સારો લાભ જોઈતો હોય તો સૂર્ય અને કંકુવાળું જળ અર્પણ કરો, આપનો દિવસ ઉત્તમ રહેશે. કન્યા રાશિના જાતકો માટે મંગળનું રાશિ પરિભ્રમણ જબરજસ્ત લાભ અપાવી શકે છે. ઓફિસની અંદર અધિકારીઓ વર્ગ દ્વારા સારામાં સારો લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ નાના બાળકોના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અત્યંત આવશ્યક રહેશે. સારો લાભ જોઈતો હોય તો મસૂરની દાળનું દાન કરવાથી અવશ્ય આપને સારામાં સારો લાભ પ્રાપ્ત કરી શકશે. આ મંગળનું રાશિ પરિભ્રમણ દેશ દુનિયા અને દરેક રાશિ માટે અત્યંત ઇમ્પોર્ટન્સ છે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જાણીશું. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ રાશિ મંડળની સપ્તમ રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર. આવા તુલા રાશિના જાતકો માટે આજના દિવસની અંદર પારિવારિક સંબંધોથી થોડું ઘણું દૂર રહેવું થઈ શકે છે. આજના દિવસની અંદર તમારા કામકાજની અંદર લાભની તકો સર્જાઈ શકે છે. સારો લાભ જોઈતો હોય તો આજના દિવસની અંદર હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરો, અવશ્ય આપને સારો લાભ
લાભ મળશે. મંગળનું રાશિ પરિવર્તન ખાસ કરીને તુલા રાશિના જાતકોને આવકની અંદર વૃદ્ધિનું પ્રમાણ સારું જળવાઈ રહેશે. લાંબી યાત્રાના યોગ બની શકે છે. વૈચારિક મતભેદો થવાની પણ શક્યતા રહે છે. ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે. સારા લાભ માટે આ બધા પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે થઈ અને આપે મસૂરની દાળનું દાન અવશ્ય કરવાનું રહેશે. હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ, આવા વૃશ્ચિક રાશિના જાતકો માટે નોકરિયાત વર્ગને સારામાં સારો લાભ ઉત્પન્ન થઈ શકે. માનસિક ચિંતાનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર આપે સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવની આરાધના કરવી તમારા માટે ઉત્તમમાં ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મંગળના રાશિ પરિવર્તનની. મંગળનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે આઠમા ભાવની અંદર થશે, જે શારીરિક પીડા આપી શકે છે. આ જે પરિવર્તન છે, આ પરિવર્તન કાનૂની તકલીફો ઉત્પન્ન કરાવી શકે, એટલે કોઈના જામીનમાં ન પડતા નકર કોર્ટ કચેરીને લગતા કાર્યો પણ થઈ શકે છે. સારો લાભ જોઈતો હોય અને આ મંગળનું રાશિ પરિવર્તનની અંદર નુકસાનીથી આપે બચવું હોય તો નિત્યને માટે તમે હનુમાનજીની ઉપાસના કરો, આપને સારામાં સારો લાભ મળશે. હવે આપણે વાત કરીશું દર્શક મિત્રો ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ, આવા ધનરાશિના જાતકો માટે આજના દિવસની અંદર જોવા જઈએ તો આવક અને જાવક આ બંનેનું પાસું જળવાઈ રહેતું જણાશે. કામકાજની અંદર સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે. નોકરિયાત વર્ગને પોતાના સહકર્મચારી વર્ગનો સાથ અને સહકાર પ્રાપ્ત થતો જણાશે. ધનરાશિના જાતકો માટે ખાસ કરીને મંગળનું રાશિ પરિવર્તન એ એના સાતમા સ્થાનની અંદર થશે, જે જીવન સાથી સાથે થોડા ઘણા મતભેદો કરાવી દેશે. જીવન સાથી સાથે આક્રમક વલણ ન થાય એની તકેદારી રાખવી અત્યંત જરૂરી રહેશે. માનસિક તમારું સંતુલન બગડી શકે છે, માટે માનસિક ચિંતાઓ ઉદ્ભવી શકે. વિદેશ દ્વારા સારો લાભ પણ પ્રાપ્ત થઈ શકે. સારા લાભ માટે થઈ અને આપે નિત્યને માટે હનુમાનજીની ઉપાસના કરવી અને લાલ વસ્તુનું દાન કરવું ઉત્તમમાં ઉત્તમ રહેશે. હવે આપણે વાત કરીશું મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ, આવા મકર રાશિના જાતકો માટે આજના દિવસની અંદર જીવન સાથીનો સહયોગ સંપૂર્ણ પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર મુશ્કેલીઓમાંથી તમને માર્ગ પણ પ્રાપ્ત થઈ શકે. સારા લાભ માટે હનુમાનજીની ઉપાસના કરવી આજના દિવસની અંદર આપના માટે ઉત્તમમાં ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જેને સેનાપતિ કહેવામાં આવે, પરાક્રમિક ગ્રહ કહેવામાં આવે, સાહસનો કારક ગ્રહ કહેવામાં આવે એવા મંગળના રાશિ પરિવર્તનની. મંગળનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકોને ખાસ કરી અને અનેક જાતની કાનૂની જે તકલીફો છે એની અંદરથી મુક્તિ અપાવી શકે છે. આ તમને નાણાકીય લાભ પણ અત્યંત સારામાં સારો અપાવી શકે છે. કેરિયરની અંદર તમારા માટે મંગળ મહત્વનો ગ્રહ છે, એટલે કેરિયરને લગતી સમસ્યા તમારી દૂર થઈ શકે. મંગળનું રાશિ પરિવર્તન તમને હજી વધારે સારો લાભ આપે એના માટે નિત્ય ગૌ માતાને ઘાસ અર્પણ કરો. આપનો દિવસ અને આપનું આ મંગળનું રાશિ પરિવર્તન મંગળમય રહેશે. હવે આપણે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, આવા કુંભ રાશિના જાતકો માટે ખાસ કરી અને કામકાજની અંદર અનેક જાતની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસની અંદર કામકાજ બાબતે તમારે થોડી ઘણી તકેદારી રાખવી અત્યંત આવશ્યક રહેશે. સારો લાભ જોઈતો હોય તો ભગવાન સૂર્ય નારાયણને હળદર વાળું જલ અર્પણ કરી આપના દિવસની શરૂઆત કરજો. આપનો દિવસ અવશ્ય ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, મંગળનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે પાંચમા સ્થાનની અંદરથી થશે, જેના લીધે અનેક જાતની તણાવ વિવાદની સમસ્યાઓ સર્જાઈ શકે, પ્રેમની અંદર પણ તકલીફ થઈ શકે. એટલે કે તમે કુંવારા છુઓ અને તમારે કોઈ સાથે પ્રેમ છે તો પણ ત્યાં તકલીફોનો સામનો તમારે કરવો પડી શકે છે. ખાસ કરી અને નવા સંબંધોની અંદર પણ આ મંગળનું રાશિ પરિવર્તન તમને તકલીફ અપાવી શકે છે. સારો લાભ જોઈતો હોય અને મંગળનો સારો ફાયદો જો આપે ઉપાડવો હોય તો લાલ વસ્તુનું દાન કરવું આવશ્યક રહેશે. ખાસ કરીને હનુમાનજીની ઉપાસના અને હનુમાન ચાલીસાનો સંધ્યાકાલે જો આપ જપ કરશો, સંધ્યાકાલે પાઠ કરશો તો અવશ્ય સફળતા મળશે. હવે આપણે વાત કરીશું આકાશ મંડળની અંતિમ રાશિ એટલે કે મીન રાશિની. મીન રાશિના જાતકો આમ પણ કાયમીને માટે ફરિયાદ જ કરતા હોય છે કે અમારે ઘણી બધી રાહ જોવી પડતી હોય, એટલે મીન રાશિના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ. મીન રાશિના જાતકોને અકારણ ચિંતાથી દૂર રહેવું, અકારણ તણાવથી દૂર રહેવું અત્યંત આવશ્યક રહેશે.
સામાજિક પ્રતિષ્ઠાની અંદર તમારી આજે વૃદ્ધિ થતી જણાશે. સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવની ઉપાસના કરવી તમારા માટે ઉત્તમમાં ઉત્તમ રહેશે. મંગળનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે તમારી માતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખી શકે છે, માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે, માટે ખાસ કરીને ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. ઘરની અંદર થોડું ઘણું અશાંતિભર્યું વાતાવરણ સર્જાઈ શકે, તમારે તમારા બિઝનેસ માટે ક્યાંય બહાર જવાનું થઈ શકે, નાણાકીય લાભ મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતો જણાય. મંગળના રાશિ પરિવર્તનની અંદર આપે સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવની ઉપાસના કરવી તમારા માટે ઉત્તમ રહેશે. આમ દર્શક મિત્રો, મંગળનું રાશિ પરિવર્તન બારે બાર રાશિઓ ઉપર જે અસર કરશે આપણે વાત જાણી. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના ઘરની અંદર નેગેટિવ અને પોઝિટિવ આ બે પ્રકારની એનર્જી હોય છે. હવે કોઈ પણ વ્યવસાયનું સ્થળ છે, તમારું ઘર છે, આ બધાની અંદર એનર્જી મેન્ટેન કરવી અત્યંત આવશ્યક હોય છે. કારણ કે મનુષ્યના શરીર પણ પંચતત્વથી બનેલું છે અને આ પૃથ્વીની અંદર પણ પંચતત્વ રહેલા છે. એકાદ તત્વ આપણું આડવડું થઈ જાય, એટલે કે એકાદ તત્વ જો આપણું તકલીફમાં રહી જાય તો એના લીધે આપણને શારીરિક અને માનસિક સમસ્યાઓ સર્જાઈ શકે. જો તમારા ઘરની અંદર પોઝિટિવ એનર્જી વધારે ન હોય તો પણ તમને માનસિક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ અને શારીરિક સમસ્યાઓ સર્જાઈ શકે. તો પોઝિટિવ એનર્જીને વધારવા માટે તમારે શું કરવાનું, તમારા ઘરનું જે મંદિર હોય છે આ મંદિરની અંદર ખાસ નિત્યને માટે સવાર અને સાંજ દીવાબત્તી કરવા અત્યંત આવશ્યક રહેશે અને ઘરની અંદર કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવાનું. અને જો તમારે નાણાકીય સફળતા સારી જોઈતી હોય તો સાયંકાલે સંધ્યા સમયે આપ જે કર્પૂર પ્રજ્વલિત કરો એની અંદર લવિંગ નાખવાનું ભૂલતા નહીં. લવિંગ નાખીને આપ અવશ્ય કર્પૂરને પ્રજ્વલિત કરશો તો નાણાકીય સફળતા આપને સારી પ્રાપ્ત થશે અને દરેક પ્રકારની સમસ્યાઓ આપની દૂર થશે. જય ગણેશ.